રીતે ભાજપા દ્વારા હવે કમર કસી લેવામાં આવી છે પ્રચાર માટે, તો આવતીકાલે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદી 21 એપ્રિલે ગુજરાતની મુલાકાતે છે. પાટણમાં જનસભાને સંબોધિત કરવામાં આવશે. મહત્વનું કહી શકાય કે પાટણમાં જનસભાને જે રીતે સંબોધિત કરવામાં આવશે, પીએમ મોદીની સૌથી જંગી સભા માનવામાં આવી રહી છે. આ પાટણમાં જે જનસભા સંબોધવાના છે તે ઉત્તર ગુજરાતની પાટણ બનાસકાંઠા બેઠક પર સભા સંબોધવામાં આવશે, ત્યારે અમિત શાહ પણ રોડ શો કરી શકે છે આણંદમાં. તે પીએમ મોદી 21 એપ્રિલે એટલે કે આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. આવતીકાલે તેઓ દ્વારા પાટણમાં જનસભાને સંબોધિત કરવામાં આવશે. માનવામાં આવે છે કે હવે આવતીકાલે પ્રચારનો છેલ્લો દિવસ છે, એટલે કે ભાજપા દ્વારા એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું છે. પાટણ જાહેર સભાને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવી દેવામાં આવી રહી છે અને તૈયારીઓની પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો આ જ મુદ્દે વધુ વિગત મેળવવા માટે મધ્ય ન્યૂઝ સંવાદદાતા સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે. જે સોનલ જણાવો, જે રીતે આવતીકાલે પીએમ મોદી દ્વારા પાટણમાં જાહેર સભા સંબોધવામાં આવી છે, આ સભા કેટલી જંગી હોઈ શકે આવતીકાલે અંતિમ દિવસે પ્રચારનો? ત્યારે ચોક્કસપણે પીએમ તરફથી આવતીકાલે જે પાટણમાં જાહેર સભા યોજાવાની છે, ઉલ્લેખનીય છે કે પ્રચાર પડઘમ જે છે તે આવતીકાલથી શાંત થઈ જવાના છે સાંજથી, અને પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે સભા સંબોધન કરવા માટે ખાસ ગુજરાત આવી રહ્યા છે. પાટણ ખાતે તેમની જાહેર સભા યોજાવાની છે અને જંગી મારા ઉમેદની આ જે સભા છે તેમાં ઉમટી પડે તેવી સંભાવના છે. અને ખાસ કરીને અમિત શાહ પણ આવતીકાલના દિવસે ગુજરાતમાં આવી શકે છે. તેઓ સાણંદ ખાતે ગ્રુપ મિટિંગ અને રોડ શો છે તે કરી શકે છે તેવી એક સંભાવના જોવાઈ રહી છે. આજે જ્યારે ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ઉતરી પડ્યા છે, દરેક જગ્યાએ 15 થી વધુ જિલ્લામાં આજે ભાજપ તરફથી જે પ્રચાર કામગીરી છે તેને વેગ આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીથી માંડીને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના જે આગેવાનો છે તેઓ આજે કરી રહ્યા છે પ્રચાર કામગીરી, ત્યારે આવતીકાલે વધુ એક વખત પીએમ ગુજરાત આવશે. જી જી બિલકુલ સોનલ, કે જે રીતે આ બેઠક પણ કરવામાં આવશે પીએમ દ્વારા, લોકસભાની 26 બેઠકો ઉપર પીએમ દ્વારા ક્યાંક ને ક્યાંક હવે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બેઠક પણ કરવામાં આવી શકે છે. ચોક્કસપણે આવતીકાલે જયારે પીએમ અહીંયા આવી રહ્યા છે ત્યારે તેઓ સભા સંબોધન બાદ જે છે તે જે બેઠકો 26 લોકસભા બેઠકો છે તેના પરથી પરિસ્થિતિનો પણ તાગ મેળવી શકે છે અને બેઠકો પણ કરી શકે છે. ખાસ કરીને જયારે સ્થાનિક કક્ષાના જે નેતાઓ છે, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, તે લોકોની જે પ્રચાર કામગીરીની સાથે સાથે જે આમ જોવા જઈએ તો જે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી છે તેઓ મુખ્યત્વે પીએમના કાર્યક્રમમાં તેમની સાથે જોડાતા હોય છે, અમિત શાહની સાથે પણ જોડાતા હોય છે. તો જીતુ વાઘાણી જે છે તે કાલે તેમના કાર્યક્રમમાં સાથે જોડાય. જી બિલકુલ સોનલ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો આવતીકાલે પ્રચારના પડઘમ શાંત થઈ જશે ત્યારે વડાપ્રધાન દ્વારા પાટણમાં જંગી સભાને સંબોધિત કરવામાં આવશે. આ સાથે જ અમિત શાહ દ્વારા સાણંદમાં પણ રોડ શો કરવામાં આવશે. ભાજપા દ્વારા એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવશે. આવતીકાલે પ્રચારના પડઘમ શાંત થઈ જશે ત્યારે પાટણમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. આ સાથે જ તૈયારીઓની આખરી ઓપ પણ આપી દેવામાં આવશે. પીએમ દ્વારા બેઠકો પણ કરવામાં આવશે.